ગુજરાતમાં એક તરફ કોરોના મહામારી અને મ્યુકર માઇકોસિસના ખતરા સાથે હવે વાવાઝોડું પણ ત્રાટકવાનો ભય. ગુજરાતમાં કોરોના મહામારી, મ્યુકર માઇકોસિસ અને હવે વાવાઝોડાનું ખતરું સાથે સાથે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી મળી રહી છે. કુદરત જાણે માનવીથી રૂઠી ગયો હોય તેમ એક પછી એક પ્રકોપ આવી રહ્યા છે. ગત મોડી રાત્રે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઉના અને અમરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8ની નોંધાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મોડી રાત્રે અનુભવાયેલો ભૂકંપ રાત્રે 3:37 આવ્યો હતો. તેમજ દીવના દરિયાની અંદર ભૂકંપનું એપિસેન્ટર નોંધવામાં આવી રહ્યું છે. દરિયામાં 10 કિલોમીટર ઊંડે ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. સ્ટોરી બાય નિલેશ પ્રજાપતિ, સાથે વિપુલ મકવાણા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અમરેલી.